हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल पूजा पटेल। आ वीडियो में समझाने की कोशिश करें कि आप डीएफए कैसे रीते सोल्व कर सके। अगर आपकी पास एवं क्वेश्चन नहीं, डिजाइन अ डीएफए विच एक्सेप्ट सेट ऑफ ऑल स्ट्रिंग्स ओवर ए बी ऑफ लेंथ एटलीस्ट टू, मतलब कि बे तो होवी जोईए, बे अथवा बे थी वधारे आपकी जो लैंग्वेज है ये होवी जोईए। तो हूँ अँ सेट बनाईश के ए बी डबल बी बी ए, मतलब कि एटलीस्ट बे तो स्ट्रिंग होवी जोईए। हवे ए स्टार्ट सेम सीम्बोल थी थाय અને એન્ડ સેમ સિમ્બોલ થી થાય, અથવા તો સ્ટાર્ટ સેમ સિમ્બોલ થી થાય અને અલગ સિમ્બોલ થી તે એન્ડ થાય, એ અહીંયા મેટર નથી કરતું। એ અને બી ની સ્ટ્રિંગ હોવી જોઈએ, એટલીસ્ટ ટુ કન્ટેન્ટ્સ હોવી જોઈએ। તો આ છે આપણી સ્ટ્રિંગનો સેટ કે જે ઇન્ફિનિટી સુધી ચાલતો રહેશે। એટલે મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે આટલા સેટ લીધા છે। તો હવે હું આનો ડીએફ ડિઝાઇન કરીશ। તો આમાં જે મેં ડેડ સ્ટેટ શો નથી કરેલું આની પહેલાંના એક્ઝામ્પલમાં, તો એ જ એ અને બી છે એની માટે હું અહીંયા સેલ્ફ સ્ટેટ આપી દઈશ, બસ એટલું જ। હવે આપણે સ્ટાર્ટ કરીએ તો ઇનિશિયલ સ્ટેટ મેં લઈ લીધું એસ ઝીરો, એ આવે કે બી આવે એ એસ વન પર જ મૂવ થશે। એવી જ રીતે અહીંયા પણ એ આવે કે બી આવે એ એસ ટુ ઉપર મૂવ થશે ફાઇનલ સ્ટેટ ઉપર। એન્ડ એટલીસ્ટ તો કીધું છે એટલે બે વખત તો સેટિસ્ફાય થઈ ગયું। હવે એની પછી ગમે એટલા એ આવે કે ગમે એટલા બી આવે તો એને કોઈ ફરક નહીં પડે, એ ફાઇનલ સ્ટેટ ઉપર જ રહેશે। તો હવે આપણે સ્ટ્રિંગ વેરીફાય કરીએ કે ડબલ એ છે તો શું થશે, તો એ ફાઇનલ સ્ટેટ આવી ગયું, મતલબ કે આપણો ડીએફએ વેરીફાઈડ છે। ધેન એ બી, તો એ બી ફાઇનલ સ્ટેટ, ધેન બી બી, તો બી બી, ધેન બી એ, ધેન ટ્રિપલ એ, તો એ સેલ્ફ રોટેટ, ધેન એ બી એ, તો એ બી અને એ સેલ્ફ રોટેટ એટલે ફાઇનલ સ્ટેટ ઉપર પહોંચી ગયા। ધેન ટ્રિપલ બી, તો બી બી એન્ડ બી, તો અહીંયા પણ આપણે ફાઇનલ સ્ટેટ ઉપર પહોંચી જઈએ છીએ। ધેન છે બી એ બી, તો બી એ એન્ડ સેલ્ફ રોટેટમાં બી। તો આપણે અહીંયા એટલીસ્ટ ટુ સ્ટ્રિંગવાળી જે કન્ડિશન હતી અહીંયા આપણે સેટિસ્ફાય કરી દીધી। એન્ડ ટુ કરતાં વધારે સ્ટ્રિંગ હશે તો એથી એન્ડ થશે કે બીથી એન્ડ થશે, છતાંય આપણે ફાઇનલ સ્ટેટ ઉપર કેવી રીતે પહોંચી શકીએ એનો મેં ડીએફએ ડ્રો કરીને મેં આ વિડીયો થ્રુ મેં તમને સમજાવી દીધો। તો આઈ હોપ કે તમને આ એક્ઝામ્પલ સોલ્વ કરતાં હવે આવડી ગયું હશે। તો વિડીયોને લાઇક કરી દેજો, ફ્રેન્ડ્સ લોકોમાં શેર કરી દેજો, અને અગર તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ વેરી મચ।